ચાલો મિત્રો ઉદાહરણ નંબર એક પેજ નંબર બસો ઓગણત્રીસ મિત્રો ઉપર ખાતાની નામ ખાતા વહી પાના નંબર ખાતાની ઉધાર બાજુનો સરવાળો અને ખાતાની જમા બાજુનો સરવાળો એ હવે મિત્રો અહીંયા મારે તમને માત્ર ને માત્ર અત્યારે શું વાત કરવાની છે કે ભાઈ આપણે ખાતાઓ છે એ ખાતાઓની બાકી કેવી હોય એની જ મિત્રો વાત કરવાની છે તો સૌ પ્રથમ આપણી સમક્ષ મૂડી ખાતું મૂડી એટલે માલિક આપનાર હોય એટલે મિત્રો વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા ચાલો એના પછી ઉપાડ ઉપા ઉપાડ છે એ હંમેશાને હંમેશા ઉધાર બાકી હશે શા માટે કારણ કે ધંધાનો માલિક છે એ ધંધામાંથી લેનાર બને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે કે ભાઈ લેનાર ખાતે ઉધાર એ રીતે લાગુ પડે ચાલો એના પછી જોવો પરમ નું ખાતું હવે મિત્રો આ વ્યક્તિનું ખાતું છે હવે ખાતું છે એ જોઈને જો ઉધાર હોય તો ઉધાર ગણવાનું અને જમા હોય તો જમા ગણવાનું શા માટે કારણ કે વ્યક્તિ લેનાર હોઈ શકે વ્યક્તિ આપનાર પણ હોઈ શકે એટલે બેય રીતે મિત્રો વ્યક્તિઓ છે એ હોઈ શકે એક લેનાર હોય શકે અને એક આપનાર હોય શકે એટલા માટે ચાલો એના પછીની વાત કરો તો એના પછી પણ જુઓ વ્યક્તિનું ખાતું છે પર કરમનું ખાતું તો એ કેવું કેવું હોઈ શકે મિત્રો એક ઉધાર હોય શકે અને કેવું હોય શકે જમા પણ હોય શકે ચાલો એની પછી એ જોઈ લ્યો મિત્રો અસ્મિતાનું ખાતું વ્યક્તિનું ખાતું તો વ્યક્તિનું ખાતું કેવું હોય શકે ભાઈ ઉધાર પણ હોય શકે અને જમા પણ હોઈ શકશે ચાલો એના પછી જુઓ જી ખુશબુ નું ખાતું ખુશ્બુ વ્યક્તિ તો વ્યક્તિ હોય તો શું હોય શકશે ઉધાર પણ હશે જમા પણ એના પછી જુઓ શેઠ બ્રધર્સ નું ખાતું પણ મિત્રો એક પ્રકારની દુકાનદાર નું ખાતું છે તો દુકાનદાર નું ખાતું કેવું હોય શકશે ભાઈ ઉધાર પણ હોઈ શકશે અને જમા પણ હોય શકે એટલે બંને પ્રકારના ખાતાઓ હોઈ શકે મિત્રો ચાલો એના પછી રોકડ રોકડ એટલે મિલકત મિલકત હોય તો મિત્રો હંમેશા ઉધાર જ હોય પણ જો તમને રકમ કેવી બાકી હશે ઉધાર શા માટે કારણ કે મિલકત આવે તો હંમેશા થાય ઉધાર ઉપરાંત જમા ક્યારે હશે જો રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર અને જો રોકડ જાય તો રોકડ ખાતે જમા એમ ભાઈ શક્ય ચાલો બેંકમાં પણ મિત્રો બે બાકી હોય શકે એક ઉધાર હોય શકે અને એક જમા હોય શકે ચાલો ફર્નિચર મિલકત છે તો હંમેશા ઉધાર ખરીદીમાં તો મિત્રો તમને ખ્યાલ જ છે ખરીદી હંમેશાને હંમેશા શું થશે ભાઈ કે ઉધાર પછી વેચાણ વેચાણ હંમેશાને હંમેશા શું થશે મિત્રો જમા ચાલો પગાર ખર્ચ છે એટલે હંમેશા શું થશે ભાઈ ઉધાર પછી મજૂરી મજૂરી ખર્ચ છે એટલે હંમેશા શું થશે તો કે ઉધાર સ્ટેશનરી તો કે સ્ટેશનરી ખર્ચ છે એટલે હંમેશા શું થશે ઉધાર એના પછી વટાવ તો વટાવ છે એ મળેલોય હોય શકે અને વટાવ આપેલોય હોઈ શકે તો એની કેવી બાકી થશે ઉધારે હોઈ શકશે જમાય હોઈ શકશે બંને રીતે હોઈ શકે ચાલો ખરીદ પરત ખરીદી ઉધાર તો ખરીદ પરત હંમેશા શું થશે ભાઈ જમા કારણ કે ખરીદી કરવાથી માલ આવે અને ખરીદ પરત કરવાથી માલ ધંધામાંથી જાય એટલે બેય રીતે બની શકે તો મિત્રો આ વાત કરી આપણે ખાતાઓના જે કઈ ઉધાર અને જમા કરવાની આગળ જોઈ ચાલો ભાઈ નેક્સ્ટ જોવો મિત્રો ઉદાહરણ નંબર બે ઉદાહરણ બે ઉપર મિત્રો જોવો જઈ સૌથી પહેલું કામ મૂડી તો મૂડીની કેવી બાકી ભાઈ જમા ઉપાડ તો કેવી બાકી થશે ઉધાર દેવાદાર તો કેવી બાકી થશે ઉધાર લેણદાર તો કેવી બાકી થશે ભાઈ જમા રોકડ તો કેવી બાકી થશે ઉધાર ફર્નિચર તો કેવી બાકી થશે ઉધાર બેંક સિલક તો કેવી બાકી થશે ઉધાર મળેલું કમિશન મળેલું છે એટલે આવક તો શું થશે જમા બેંકનું કમિશન જો હવે ચોખવટ ન કરી હોય તો હંમેશા શું ગણવાનું રહેશે અને ખર્ચ એટલે કેવી બાકી ગણશું આપણે ઉધાર વીજળી ખર્ચ કેવી બાકી ગણશું સીધું ને સિમ્પલ ખર્ચ એટલે ઉધાર ચાલો મજૂરી મજૂરી એટલે ખર્ચો ખર્ચો એટલે ઉધાર પગાર ખર્ચ ખર્ચ એટલે કેવું થશે ઉધાર આગથી થી બળી ગયેલ માલ અન્ય રીતે ધંધામાંથી માલ જાય એટલે કેવી બાકી ગણશું મિત્રો આપણે એને જમા ચાલો એના પછી આગળ જોઈએ તો આપણી સમક્ષ જે બાકીઓ છે એ આપેલી જ છે ચાલો દસ ટકાની સરકારી જામીનગીરી ચાલો જામીનગીરી લોન હોય એટલે લોન હંમેશા છે એની જમા બાકી હોય કારણ કે લોન એક પ્રકારની જવાબદારી ગણાય એના માટે ચાલો શરૂનો સ્ટોક એટલે ઉધાર ખરીદી એટલે ઉધાર વેચાણ એટલે જમા ખરીદ માલ પરત એટલે જમા વેચાણ માલ પરત એટલે ઉધાર અંગત રીતે માલ ધંધામાંથી જાય માલ જાય તો જમા લોન એટલે જવાબદારી એટલે હંમેશા જમા આપેલ વટાવ એટલે ઉધાર મળેલ વટાવ એટલે જમા ગાડા ભાડું નો કરી હોય તો ખર્ચ ઉધાર નુકસાન એટલે હંમેશા થાય ઉધાર અને ખર્ચ એટલે હંમેશા થાય ઉધાર આ જ દાખલો મિત્રો આપણે જે જોયો છે એ દાખલાને તમારે શું કરવાનું છે મિત્રો તો એ દાખલાને તમારે